કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળીએ છીએ ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ અને મૃત્યુ. ગયા વખતે શું શીખ્યા હતા એનું એ જ અહીંયા. આટલા બધા દાખલા ગણ્યા એકેમાં કશું નવું હતું નહીં. એક વસ્તુ નાનકડી નવી આવે અને દાખલો બદલાઈ જાય. આજે આપણે જે કરીએ છીએ એવું જ છે, એક જ વસ્તુ નવી, બાકી બધું જો સમય બગાડ્યા વગર ફટાફટ દાખલો ગણવાનું શરૂ કરીએ, દાખલો પતાવી દઈએ. તો પેલા તો દાખલો વાંચીએ. દાખલામાં શું કહે છે? ઉદાહરણ નંબર 23, EFG 4-3-3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા બાકી રહેલો છે. તો પેલા તો આટલું કીધું છે, અહીંયા લખીશ EF અને G, એમનું નફા નુકસાન નું પ્રમાણ 4-3-3 છે. 4-3-3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા બાકી રહેલો છે. આગળ વાંચી શું લખ્યું? પેઢીના ભાગીદારો છે ઈ તારીખ 31-3-15 ના રોજ નિવૃત્ત થાય છે. તો ભાઈ ઈની ઉપર મારતો ચોકડી ઈગો ઈ નિવૃત્ત થાય. પછી તે દિવસ તેમનું પાકું સલો નીચે મુજબ છે. હવે પાકા સર્યા તો આપણે કોઈ લેવા દેવા નહીં, આપણે તો નીચે વધારાની માહિતી વાંચી. તો વધારાની માહિતીમાં આપણને શું આપ્યું છે? નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. તો નીચે નક્કી કરી છે નિવૃત્તિ કેવી રીતે કરવી. એમાં પહેલો હવાલો છે એકદમ સાદો, પાઘડી 4000 થી ગણવાની છે. પાઘડી નું મૂલ્યાંકન રૂપિયા 4000 થી કરવામાં આવ્યું. અહીંયા લખી નાખીશ પાઘડી રકમ લખી નાખીશ 4. તો પાઘડી નું મૂલ્યાંકન 4000 થી કરવામાં આવ્યું. આનું શું કરવાનું? સાહેબ વેચવાનું, જેને લાભ કર્યો એના ખાતામાં ઉધાર, જેને ત્યાગ કર્યો એના ખાતામાં જમા. પણ હજી આપણને કઈ ખબર પડવાની નથી, હજી વિચારીએ શું થાય. આગળ જોઈએ. ચલો બીજો અવાલ, કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરો. હવે કાયમી મિલકતો કઈ એ તો આપણને ખબર નથી. તો કાયમી મિલકતોમાં 20% વધારો કરો તો અંદર કઈ કાયમી મિલકત આપી છે? સાહેબ જમીન મકાન આપી છે 6000 રૂપિયા. તો પેલા લખો જમીન મકાન 6000 રૂપિયા. પછી બીજું આવી જાય ફર્નિચર 4000 રૂપિયા. એ બી કાયમી મિલકત છે, ફર્નિચર પણ કાયમી મિલકત છે. તો ફર્નિચર 4000 રૂપિયા. આ બંને કાયમી મિલકતોમાં આપણે વધારો કરવાનો છે, 20% વધારો કરો. તો કરી દઈએ આમાં વધતા વધારો 20% એટલે 1200 રૂપિયા, 7200. આમાં 20% વધારો કરીએ 800 રૂપિયા, ભેગા કરીએ એટલે 4800. તો આપણે કાયમી મિલકતો અહીંયા બે છે, જમીન મકાન અને ફર્નિચર, બંનેની કિંમતમાં વધારો કરવાનો છે. સાહેબ ફાયદો કે નુકસાન? સિમ્પલ, મિલકત વધે તો ફાયદો. લખો ફાયદા બાજુ અહીંયા 20% વધારો કરી નાખ્યો જમીન મકાન. બીજું લખવાનું છે ફર્નિચર ખાતે, જમીન મકાનમાં લખવાનું છે 1200, ફર્નિચરમાં લખવાનું છે 800. પછી તમારો પહેલો હવાલો ફૂડ. ચલો સાહેબ બીજો હવાલો જોઈએ. તો બીજો હવાલો આપણને આપ્યો છે કાયમ, બીજો બધી ત્રીજો, સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. એનો અર્થ જે સ્ટોક તમને આપેલો છે એ 10% વધુ કિંમતે બતાવેલો છે. તો જોઈએ સ્ટોક છે કેટલો. તો સ્ટોક છે આપણો 6600 રૂપિયા. તો અહીંયા સ્ટોક લખી 6600 રૂપિયા, આ કિંમત 10% વધુ કિંમતે બતાવેલ છે. હવે તમે એક વસ્તુ સમજી લો, અહીંયા જે છે એ 10% વધુ કિંમતે બતાવેલ છે, એનો અર્થ એવો થાય છે 100% કિંમત હોય તો એ 10% વધારે છે, એનો મતલબ કે આ 110% છે. તો અહીંયા આ 110% છે એવું કહેવાય. ફરી જે કિંમત આપણને આપેલી છે
એ કિંમત 10% વધુ કિંમત છે, એનો મતલબ કે આ કિંમત 10% વધુ છે. 100 હોય તો 10 વધારે છે, 110 છે. બહુ વધારે ના વિચારવું હોય, સારાને રીતે સમજી લેવું હોય તો આ બંનેનો ભાગાકાર કરીને આપણને મૂળ કિંમત મળી જાય. બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને જો ડિટેલમાં સમજવું હોય તો આગળના લેક્ચર્સમાં મેં સમજાયેલું છે, ત્યાં તમે જોઈ શકો. તો અહીંયા 6600 રૂપિયા, 6600 ભાગ્યા 110% દબાવશો એટલે તમારો જવાબ આવશે 6000 રૂપિયા. એ 6000 મારી મૂળ કિંમત છે, 6000 રૂપિયા કિંમત મારે લાવવાની. હવે વિચારો 6600 છે, એને ભાગે 110% કરી એટલે મૂળ કિંમત મળી ગઈ, તો કેટલા રૂપિયા ઘટાડવાની વાત થઈ? એટલે અહીંયા 600 રૂપિયા ઘટાડવાના થાય. અહીંયા 600 રૂપિયા આપણે ઘટાડી, જે મારું નુકસાન થયું કહેવાય. 600 રૂપિયા ઘટાડો એટલે બહાર જે રકમ નથી એ 6000 રૂપિયા થઈ. હવે વિચાર, આ ફાયદો નુકસાન સાહેબ મિલકતમાં ઘટાડો થાય તો નુકસાન જ હોય ને. અહીંયા લખવાનું છે નુકસાન 600 રૂપિયા. નામ લખવાનું સ્ટોક ખાતે, નામ લખવાનું સ્ટોક ખાતે. ચલો વધ્યું, આગળ જોઈએ બીજો અમારો સ્કેલ. એના પછીનો નવું નફા નુકસાનનું પ્રમાણ એફ અને જી વચ્ચે 4 અને 1 નક્કી કરવામાં આવ્યું. ભાઈ 4 અને 1 નક્કી કરવામાં આવ્યું, આનું તો 0 છે, આનું 4 અને આનું 1. તો અહીંથી તો આપણને એક ફાયદો થઈ ગયો, જૂનું નવું પ્રમાણ મળે એટલે પાઘડીની ગણતરી એકદમ સરળ થઈ ગઈ. તો કલે ગણતરી 3 જણની કરવાની છે, ઈ એફ જી, ઈ એફ અને જી વાપરી રાખીએ, ચિંતા નહીં. તો અહીંયા 4 3 3 એટલે 4/10, 3/10, 3/10, 4/10, 3/10, 3/10, 0 4 1 એટલે 5, 0/5, 4/5, 1/5, બાદબાકી કરવાની. હવે જેને લસા લેતા આવડે છે એ તો જાતે કરી શકવાના છે, પણ મારે બધાને ધ્યાનમાં રાખીને અમુક છોકરાને ના આવડતું હોય એને સોલ્વ કરાઈએ. ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર, 5 6 20, 10 0 0, 10 5 50, 20/50 સાહેબ જવા, ચિંતા નહીં કરવાની. આવી આગળ જોઈએ, 5 3 15, 10 6 40, 10 5 50, -25/50 સાહેબ ત્યાગનું સૂત્ર વાપર્યું, માઇનસમાં જવાબ આવે એટલે લાભ છે, સિમ્પલ. 5 3 15, 10 1 10, 10 5 50, 5/50 સાહેબ બધું મળી ગયું. આને ત્યાગ કર્યો, આને ત્યાગ કર્યો, આ વ્યક્તિએ લાભ મેળવ્યો. બંને ત્યાગનો સરવાળો કરે લાભ થાય જ, 20 ને 5 25 થઈ ગયું, ટેલી, કોઈ ચિંતા નહીં. હવે વિચાર, પાઘડી કેટલી છે? 4000. આ 4000ની પાઘડીમાં આ બધાના ભાગ શોધી ગયા, બધા ગુણ્યા 4000 કરી દે. હવે 0 0 8 5 40 એટલે 80, 80 × 20 કરીએ, 8 2 16, 1600 રૂપિયા થાય છે. અહીંયા પણ 80 80 × 25 200 થાય, 2000. અહીંયા 80 8 5 40 400, આ બંનેનો સરવાળો આટલો થવો જોઈએ એટલે પતી ગયું દાખલો. હવે તમને લોકોને મારે શીખવાડવાની જરૂર નથી, ખબર જ છે. જે લાભ મેળવે એના ખાતામાં ઉધાર કરી દેવાનું, જે ત્યાગ કરે એનું ખાતું જમા કરી દેવાનું. આમનો જ લખીને ખતવણી કરીએ તો હવે ચાલે, અને સીધું નાખી દેવું હોય તો ચાલે. આ નવું નથી, માટે આપણે આ રીતે જઈ રહ્યા છીએ. જ્યાં નવું આવશે ત્યાં ફટાફટ શીખવાડી એક જ પોઈન્ટ. ચાલો જોઈએ, તો 1600 અને 400 જમા પહેલા ત્રીજામાં, અહીંયા 1600 જમા,
minha 10, minha tá ajuda, mas nada, mano, é. E aí, namori. Cara. Aí, é uma udar, que eu não vou dever. Aí, é uma udar, dever. Surso. Tchau. Aí, exame I. Aí, exame G. Namori. Cadê? Eu vou dar uma dica. ખબર પડે એટલે લખી નાખી ઈ એફ જી એફ માં ઈ અને જી ના ના તો આપણી બાગડી ની રકમ પણ પૂરી 100% કમ્પ્લીટ આગળ હવાલો જોઈએ જે હવાલાના કારણે આપણે દાખલો લીધો છે એ જ હવાલો હવે ચાલુ થાય છે હવાલા નંબર 5 ઈ ને તેની લેણી રકમ ચૂકવી દેવી ઈને બધા પૈસા ચૂકવી દેવા જેટલા બી ચૂકવવા હોય બધા કેટલા નીકળે છે લેવાના એ તો આપણને પછી ખબર પડશે પછી બીજું શું કહે છે અને નવી પેઢીમાં રોકડ રૂપિયા 1000 રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે હવે એવી રીતે લાવશે પછીની વાત કરી કેવી રીતે લાવશે પહેલા તો 1000 રૂપિયા ધંધામાં રહેવા જોઈએ હવે 1000 રૂપિયા ધંધામાં રહે એનો મતલબ કે આ રોકડ ખાતું છે એ રોકડ ખાતામાં બાકી આગળ લઈ ગયાની રકમ આપી છે 1000 રૂપિયા આ એક બહુ જ મહત્વની વસ્તુ છે ફરીથી કહું છું ધ્યાનથી સમજવાનું છે પરફેક્ટલી સમજવાનું છે રોકડ ખાતામાં બાકી આગળ લઈ ગયા 1000 આપેલા છે કેવી રીતે ખબર પડી તો દાખલાની અંદર એવું લખ્યું છે કે પેઢીમાં રોકડા 1000 રૂપિયા રહે એવી રીતે એફ અને જી રોકડમાં રકમ લાવશે હજી કેવી રીતે આગળ વાત કરી રહ્યા છે ચિંતા નથી પણ એટલે 1000 રૂપિયા રાખવાના છે એટલે બાકી આગળ લઈ ગયા આપણે 1000 રૂપિયા રહે તો આપણું આ કામ પતી પછી શું કહે છે આગળ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફાનુકસાનના પ્રમાણમાં રહે નવી પેઢીમાં તેમની મૂડી નવા નફાનુકસાનના પ્રમાણમાં રહેવી જોઈએ આવું આપણને કહે છે સાહેબ એ પણ આપણે શીખ્યા છીએ નવી પેઢીની નવા પહેલા તો બંધ કરીશું અહીંયા શોધીશું એને નવા પ્રમાણમાં રાખવાની તો આથી રોકડ બી રહેવી જોઈએ નવી પેઢીમાં નવી મૂડી નવા નફાનુકસાનના પ્રમાણમાં બી રહેવી જોઈએ આ બંને સરળતાથી થાય એના માટે છેલ્લે દાખલો થશે અત્યારે જવાનો નથી ટૂંકમાં આ છેલ્લા હવાલામાં શું કહે છે ઈને પૈસા ચૂકવી રોકડા 1000 રૂપિયા રાખો અને એફ જી ની મૂડી નવી નવી પેઢીમાં નવા પ્રમાણમાં ગોઠવી પતી એ બધું થવાનું છે છેલ્લે એની પહેલા આપણે જોઈ લઈએ પાક્કા સરિયામાંથી કઈ આઈટમો બાકી છે જોઈએ પાક્કા સરિયાની આઈટમ પહેલું તો આપણને આવ્યું પાક્કા સરિયામાં મિલકત લેના બાજુ પાઘડી 1000 રૂપિયા સાહેબ પાઘડી તો વેચાઈ જાય ઉધાર બાજુ વેચો પાઘડી ખાતે હવે 1000 રૂપિયાને 4-3-3 ના પ્રમાણમાં વેચો એટલે 400 રૂપિયા 600 રૂપિયા અરે 300 રૂપિયા અને 600 રૂપિયા વેચે બધું 1000 રૂપિયા તૈયાર 400-300-300 પૂરો એટલે આપણા પૂરા દે હવે વાત કરીએ જમીન મકાન આવ્યું સાહેબ જમીન મકાન 6000 રૂપિયા પતી ગયું પછી આપણે જો ફર્નિચર પૂરું ફર્નિચરનો હિસાબ પૂરો સાહેબ સ્ટોક એ પતી ગયો આગળ દીવાલો ચિંતા નહીં કરે લખી નાખો નથી લખી લખો દીવાલો કેટલા એ કેટલા છે 9000 રૂપિયા પાસી રોકડ ઓહો હો હો ઓ એની તો બધી ગડબડ 400 રૂપિયા રોકડ બાકી આગળ લાવ્યા રોકડ ખાતામાં અહીંયા બાકી આગળ લાવ્યા 400 રૂપિયા લખી નાખી બસ મિલકત લેણા બાજુ પતી ગઈ મિલકત લેણા બાજુ પૂરી હવે મિલકત લેણા બાજુ કશું બાકી નહીં હવે મૂડી દેવા જોઈએ છે મૂડી દેવા જો પહેલા તો મૂડી આપી છે ઈ એફ જી તો ઈ એફ જી નું ખાતું બનાવેલું જ છે ભાઈ બાકી આગળ લાવ્યા ઈ ના છે 8000 5000 ને 2000 8000 ઈ 5000 એફ બે હજાર આઠ પાંચ ના બે એટલે આપણો દાખલો જો પૂરો
મૂડી ખાતામાં જમા બાજુ એ કમ્પ્લીટ. પછી આવ્યું છે સામાન એનામત 2000 રૂપિયા. સાહેબ સામાન એનામત થી વેચી દેવાનું, વેચી દો અહીંયા મૂડી દેવા બાજુ એટલે જમા બાજુ વેચવાનું. સામાન્ય અનામત ખાધી, 2000 આપે છે, 2000 ને 4 3 3 માં વેચી એટલે 800 રૂપિયા, 600 રૂપિયા વેચાઈ ગયા. ચાલ પછી આપી છે લેણદારો 8000 રૂપિયા. સાહેબ લેણદાર તો દેવું કહેવાય, અહીંયા લખો દેવાના નામે છે લેણદારો 8000 રૂપિયા. પછી આપ્યું છે દેવી ઊંડી, સાહેબ દેવી ઊંડી 2000 રૂપિયા. તો અહીંયા જો આપણે જોવા જઈએ તો મારું બધું જ 100% પાકું સોલ્યુ પતિ. સાહેબ એક જ વસ્તુ બાકી રહી જે તમારા દાખલામાં નવી હતી, એક જ આ ઈ ને રોકડા ચૂકવી દો. એફ અને જી ની જે મૂડી આવે એ નવા ફંક્શન ના પ્રમાણમાં રાખો અને 1000 રૂપિયા રહેવા જોઈએ. આના માટે કરવાનું શું ભાઈ, એકદમ સહેલું છે, ચિંતા કરવાની જરૂર નહીં. આપણે જો દાખલો બંધ કરીએ ને બધા ખાતાઓ બંધ કરતા જઈએ એટલે બધી ખબર. ચલો શરૂઆત કરીએ બંધ કરવાની. જોઈએ તો પહેલા તો સાહેબ અહીંયા 1200 ને 800 હવે આનો સરવાળો કરવા વાર લાગે 2000 રૂપિયા થાય છે. આપણે 6 લખી નાખો તો 2000, અહીંયા 2000, આ 2000 માંથી 600 બાદ કરો, જે બાકી આવે અહીંયા લખી નાખી 1400 રૂપિયા બાકી. આ 1400 રૂપિયા ને આપણે 4 3 3 ના પ્રમાણમાં વેચી ઈ એફ અને જી, અને જો તમે 4 3 3 માં વેચશો એટલે 560, 420 અને 420 આ રીતે તમે વેચશો એટલે 1400 રૂપિયા જવાય છે. હવે આ 3 3 ક્રોસ આપી દો અહીંયા 560, 420, 420 અને આની સામે લખવાનું પુનઃમૂલ્યાંકન. કરો સીધો જવાબ આવશે 10960. અહીંયા જવાબ આવશે 10960. એમાંથી બાદ કરો 400 રૂપિયા, 400 રૂપિયા જો બાદ કરી દઈએ તો આપણો જવાબ 10560. અને આ 10560 ની સામે લખવાનું રોકડ ખાતે. સાહેબ કેમ રોકડ ખાતે? કીધું તું ને એને પૈસા ચૂકવી દો, આવી કેટલા આપવાના એવું નતું કીધું, પણ જેટલા કીધા આપી દીધા. કીધા હવે 5000 ચૂકવી દો તો લખવાના 5000, એ વિચાર નહીં કરવાનો. અહીંયા 10560 આપણે ચૂકવી દીધા. આ નહીં ક્રોસ એન્ટ્રી તો આપવાની જ, 10560 નામ લખવાનું ઈ, ઈના મૂડી ખાતે એટલે આપણું નામ બધું. તો એક કામ થઈ ગયું, ઈ ને ચૂકવી દો, ચૂકવી દીધી. રોકડ 1000 રાખો, રાખી દીધી. બાકીની રકમ આ લોકો લાવશે, લાવશે કેટલી લાવશે બંધ કરો ખાતું, ખબર પડે કેટલી લાવશે. આ ખાતું બંધ કરો તો 10560 છે એ તો 11560. અહીંયા સાઈડ સાહેબ 11560, 11560 માંથી 400 જાય એટલે 11160 રૂપિયા. આટલા રૂપિયા છે ને એ મને જી લાવશે, કોણ કેટલા લાવશે એ ખબર નહીં, પણ બંને ભેગા થઈને 11160 રૂપિયા લાવવા જોઈએ. જો ના લાવે તો ઘરે મોકલી દેવા બિચારે, લેતો હોય બરાબર આપણું ગામ એટલું છું એટલે આપણે એ લાવવા જરૂરી છે. તો 11160 થઈ ગયા.
હવે અહીંયા હું લખી નાખું અહીંયા ઉપર ખાસ જેના માટે આ દાખલો લીધો છે એફ અને જી કેટલા લાવશે 11160 તો આ તો લાવવાના જ આ એક રકમ એમને લાવવાની રહી અચ્છા કોણ કેટલા એ તો હજી ખબર નથી પણ હા બીજું એ લોકોની મૂડી બી રાખવાનું કીધું છે તો મૂડી શોધી કાઢીએ કેટલી છે એ લોકોની કે એમની છે જ અહીંયા જે રાખવાની જ છે તો આપણે હવે આના ખાતા બંધ કરીએ આના ખાતા ધ્યાનથી મગજથી સારી રીતે બંધ કરીએ તકલીફ ના થાય ખાલી બંધ કરવા ખાતર બંધ કરીએ છીએ પછી ભૂસી લખવાનું છે ફરીથી 5,000, 6,000 અને 20 રૂપિયા તો 6,000 અને 20 રૂપિયા ની આપણી અહીંયા અસર આવે આ 6,020 અહીંયા લખી નાખું આ 6,020 માંથી અહીંયા 1600, 300, 400 એટલે 2,300 રૂપિયા મારે બાદ કરવાના 2,300 રૂપિયા મારે અહીંયાથી બાદ કરવાના છ માંથી પેલા 2,000 બાદ કરો એટલે 4,000 માંથી મારે 300 બાદ કરો એટલે 4,000 માંથી તમે 300 બાદ કરો એટલે 3,700 રૂપિયા રે 3,720 રૂપિયા તો છે એટલે 3,720 રૂપિયા બાકી આવી સીધી ખબર પડે ચિંતા નહીં એટલે તમે જ્યારે 6,000 માંથી 2,000 બાદ કરો એટલે 4,000 બીજા 300 બાદ કરો એટલે 3,720 રૂપિયા અહીંયા હતા જ બધી એવી રીતે અહીંયા બીજો નો સરવાળો 2,000, 3,420 તો અહીંયા આવશે 3,420 અહીંયા બી લખીએ 3,420 હવે 3,420 માંથી 300 જાય એટલે 3,120 આ થઈ ગઈ મારી બાકી પણ આ બાકી લખી છે અહીંયા લખી છે પણ આપણે આવી રીતે લખવાની નથી આપણે તો નવા પ્રમાણમાં લખવાની છે તો નવા પ્રમાણમાં લઈ જાવ બંને ઉઠે સાઈડમાં એફ અને જી ની આટલી તો ટોટલ હતી બીજી આ બે હજી લાવવાની તે લખો કુલ એફ અને જી એફ ની 3,720 અને જી ની 3,120 એટલે આ બે ભેગા થઈને કુલ કેટલી મૂડી આ લોકોની થઈ તો જો એક આ બે કુલ મૂડી થઈ અને બીજી આ આવશે એક મૂડી થઈ એટલે કુલ જે મૂડી એ લોકો રાખવાની એ આપણે અહીંયા સરવાળો કરી નાખીએ એટલે અહીંયા આપણે જોઈશું 10, 7, 8, 9, 10, 3, 3, 6, 7, 8, 18,000 રૂપિયા થાય છે આ 18,000 રૂપિયા આપણે એમની મૂડી લેવી જોઈએ આ પાઘડી નથી આપણી પાઘડી બી અલગ છે ચાર ક્યાં ગયા એટલે 18,000 રૂપિયાની અહીંયા વાત થઈ કે 18,000 રૂપિયા એ લોકોની મૂડી રહેવી જોઈએ હવે મૂડી કયા પ્રમાણમાં રહેવી જોઈએ આ ઘરેથી લાવવાના જે અહીંયા નક્કી થયેલા અને આ કુલ મૂડી જોઈ લીધી એટલા એટલે બીજા બધા ભેગા લઈને 18,000 રૂપિયા રાખવાના છે હવે આને આપણે નવા પ્રમાણમાં વેચવાનું છે નવું પ્રમાણ છે 4:1 તો 4 અને 1 ના પ્રમાણમાં જો તમે વેચશો તો તમારો જવાબ આવશે 14,400 રૂપિયા એમ અને 3,600 રૂપિયા જીઓ તો એમ મને જી બંને ના મળી ગયા તો બાકી આગળ લઈ ગયા ને રકમ કહી ગયા તો અહીંયા છે ને સાહેબ આ ભૂસો આ તો ખાલી ગણતરી કરવા માટે રાખ્યું હતું લખવા માટે નહીં નવા પ્રમાણ વાળું લખવા નવા પ્રમાણ વાળું આ 1400 અને સરવાળો કરો એટલે 18,000 રૂપિયા આવું થવું જોઈએ સાહેબ આવું થાય તો કામ નહીં તો સારું થાય બીજી વાત કરીએ તો સાહેબ આ ખાતું ફરી બંધ નહીં કરવાનું કે આ તો ખોટું થઈ ગયું ફરી ખાતું બંધ કરવાનું ફરી ખાતું જ્યારે બંધ કરીએ તો ફરીથી આપણે જોઈ લઈએ કે શું આપણને આપેલું છે તો
આ બાજુનો સરવાળો વધી જશે અને આ બાજુનો સરવાળો ઓછો રહેશે. જુઓ કેવી રીતે, અહીંયા 14,400 આપણે પેલા 14,000 આ 1,000 એટલે 15,000 16,000 400 અને 300 16,700 રૂપિયા થાય. ચાલ અહીંયા 16,700 અહીંયા 6,020 કેવી રીતે ચાલે? કઈ વાંધો નહીં, આમાંથી 6,020 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 10,680 બાકી થઈ ગઈ. એક તો શોધવાની, તો અહીંયા લખવું પડશે આપણે 16,700 કેવી રીતે, અહીંયા 3,600 ને 300 39,400 આજ 39,400 મારે અહીંયા લખવાના, 39,400 મારી 34,020 બાદ કરી દે એટલે 480 જવાબ આવશે. આટલી રોકડ આ બંને લાવશે એટલે આની બીજી અસર આપો અહીંયા ક્રોસ 10,680 એફ અને જી ના 480 અને આ બંનેનો સરવાળો કરો ને સાહેબ એટલે 11,160 થવો જ જોઈએ. કારણ કે કુલ રકમ કેટલી લાવવાની હતી? 11,160 એટલે 10,000 11,000 8,160 પતી ગયું. તો સાહેબ મારું આ ખાતું પતી ગયું, રોકડ ખાતું પતી ગયું. 1,000 રૂપિયા જે અહીંયા લખવાના એટલે આપણું કામ 100% કમ્પ્લીટ. ખાતાનો સરવાળો કરો, આ બાજુ સરવાળો કરશો 18,000 20,000 28,000 રૂપિયા આ બાજુ બી 28 થવું જોઈએ. ના થાય કેમ? ભૂલ છે, સિમ્પલ. મારી ભૂલો તમારે સુધારવાની લાઈવ લેક્ચરમાં. તો સાત 11,000 12,000 12 ને 6 18 19 20 અને 28 પછી છે કમ્પ્લીટ બંને બાજુ ટેલી. આપણો કલામ 100% કમ્પ્લીટ. તો દાખલામાં નવું શું હતું? એક જ વસ્તુ, રકમ લાયક નહીં, ખબર નહોતી કેટલી લાવવાની. ગયા દાખલામાં ખબર હતી જે ચૂકવવાની એ લાવવાની, અહીં તો ચૂકવવાની કેટલી એ નહોતી ખબર. તો ચૂકવવાની શોધી એટલી જોઈ લીધી અને બીજી લાવવાની સેટિંગ કરવાની નવા પ્રમાણમાં રાખવાનું આ બધું નવું હતું. આખી બધું તો જુઓ, 5 માર્ક તો તમારે ક્યાંય ના જાય જે બી છે આનામાં બધા. આમ તો 8-8 ક્યાંય ના જાય. ફરી મળીશું નવા દાખલા સાથે. બાય.